નમસ્કાર કેસી જીતે ગુજરાત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આજે સમગ્ર દેશમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી વધી રહી છે અને સાથે સાથે શહેરીકરણને લઈને ઘણી બધી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે આ બાબત માટે ગુજરાત ક્યાં છે આજના આ વિષયને ચર્ચવા માટે આપણી સાથે ઉપસ્થિત છે આજના આપણા મહેમાન અને ગુજરાતના શહેરી વિકાસ મંત્રી આઈ કે જાડેજા જાડેજા સાહેબ સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં સૌથી પહેલા તો એ જણાવો કે શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી વધી રહી છે તો આ બાબત માટે તમે ગુજરાતને ક્યાં જુઓ છો સમગ્ર દેશમાં શહેરીકરણની પ્રક્રિયાનો દર લગભગ સત્યાવીસ ટકા જેટલો છે ગુજરાતમાં શહેરીકરણની પ્રક્રિયાનો દર લગભગ ચાલીસ ટકા જેટલો છે એટલે કે ગુજરાતમાં ચાલીસ ટકા જેટલી વસ્તી શહેરોમાં વસે છે આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસ માટેની જે પ્રકારની દીર્ઘ દ્રષ્ટિ રહેલી છે એના કારણે આજે ગુજરાતના શહેરી ક્ષેત્રોએ અનેક લાભો પ્રાપ્ત કર્યા છે આમ સમાજે લાભો પ્રાપ્ત કર્યા છે શહેરીજનોએ લાભ પ્રાપ્ત કર્યા છે એમની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત કરી છે અને શહેરી જીવન ઘણા લાંબા વર્ષો પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ધબકતું બન્યું છે અને પ્રત્યેક વ્યક્તિને અહેસાસ થાય કે ભૂતકાળની સરકારો કરતા આ સરકારે શહેરી ક્ષેત્રો માટે શહેરીજનો માટે વિવિધ પ્રકારે એક આગવા પ્રકારનું કાર્ય કર્યું છે હું એક નાનકડો દાખલો તમને આપું કે સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેની સરકારે આખી સરકારે બધા જ વિભાગોએ શહેરી વિકાસ વર્ષની બે હજાર ને પાંચની ઘોષણા કરી અને એના દ્વારા તમામ નગરપાલિકાઓની અંદર મહાનગરપાલિકાઓની અંદર રસ્તા વીજળી પાણી શિક્ષણ આરોગ્ય પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓની કામોની સાથે સાથે જન ભાગીદારીને જોડીને સમાજની સુખાકારી વધારવા પ્રત્યેક વ્યક્તિ પોતાનું મન આપીને વિકાસની સાથે સહભાગીદાર બને અને સાચા અર્થમાં શહેરી જીવન ધબકતું બને દિશામાં સરકારે કામ કર્યું એની સાથોસાથ દેશમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે કે જેને આ પ્રકારની કાર્યપદ્ધતિ અખત્યાર કરીને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનની ઘોષણા કરી અને એની ઘોષણા પછી સમગ્ર દેશમાં જે નેશનલ અર્બન રિન્યુઅલ મિશનની ઘોષણા કરવામાં આવી છે ગુજરાતે અપનાવેલા માપદંડો એમાંથી એસી ટકાથી વધારે માપદંડોને સમગ્ર દેશમાં કેન્દ્રની સરકાર યુપીએની ની સરકાર દ્વારા લાગુ પાડવામાં આવ્યા જે બતાવે છે કે શહેરો માટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે દીર્ઘ દ્રષ્ટિ દ્વારા જે યોજનાઓ ઘડી હતી એ દિશામાં જવા માટેનું સમગ્ર દેશે સ્વીકારવું પડ્યું છે અને ગુજરાતે અનેક લાભો પ્રાપ્ત કર્યા છે ગુજરાતના શહેરી ક્ષેત્રોએ અનેક લાભો પ્રાપ્ત કર્યા છે અને આઈ કે જાડેજા સાહેબ તમે એવું કીધું કે ગુજરાતમાં જે શહેરીકરણ થયું એના કારણે ઘણા બધા લાભો થયા છે તો સામાન્ય પ્રજાને શું લાભ થયો છે એ વિષય ઉપર ફોડ પાડ્યો આમ સમાજમાં દાખલા તરીકે પીવાના પાણીની વ્યવસ્થા દેશમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે કે જ્યાં શહેરી ક્ષેત્રોમાં તમામ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ માટે નર્મદા યોજના આધારિત સુજલામ સુફલામ યોજના આધારિત અને અન્ય યોજનાઓ આધારિત પીવાના પાણીની વ્યવસ્થા કરી લગભગ છેલ્લા બે અઢી વર્ષના ગાળામાં ત્રણસો કરોડથી વધારે રૂપિયાની પીવાના પાણીની યોજનાઓ ગુજરાતમાં અમલમાં નગરપાલિકાઓ માટે મૂકવામાં આવી મહાનગરપાલિકાઓની અંદર લગભગ બે હજાર કરોડ વધારે રૂપિયાની પીવાના પાણીની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય છે કે જ્યાં શહેરી આરોગ્યની ચિંતા કરવામાં આવી અને આરોગ્ય માટેની પોલિસી હેલ્થ પોલિસી અર્બન હેલ્થ પોલિસી નક્કી કરીને દિશામાં કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવી આમ ગુજરાતમાં શહેરીની અંદર ચાહે પીવાના પાણીની વ્યવસ્થા હશે રસ્તાઓ માટેની વ્યવસ્થા હશે કે શહેરી ક્ષેત્રની જે જે સુવિધાઓની જરૂરિયાત છે સ્વચ્છતા માટેની કે અનેક બાબતોની કાર્યપદ્ધતિમાં સમગ્ર દેશને દિશા આપવાનું કામ અને ગુજરાતના શહેરીજનોને એક સંતોષ પ્રાપ્ત થાય એ પ્રકારનું કામ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે હાથ ધર્યું છે જાડેજા સાહેબ આ ચર્ચાને આમ જ ચાલુ રાખીશું પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે દર્શક મિત્રો આજે કેસે જીતેગા ગુજરાત કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ શહેરીકરણની શહેરીકરણની પ્રક્રિયા સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે તેની સાથે સાથે તેને લગતી સમસ્યાઓ પણ એટલી ઝડપથી વધી રહી છે આ વિષયને ચર્ચીશું અને વિરામ બાદ વાત કરીશું શહેરીકરણની આ પ્રક્રિયાના કારણે શહેરના વિકાસના કારણે એની સાથે સાથે ગરીબી અને ઝૂંપડપટ્ટીની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે આ માટે ગુજરાતે શું પગલાં લીધા છે આ વિષયને હજી વધુ ઊંડાણમાં ચર્ચીશું પરંતુ અત્યારે સમય થઈ ગયો છે કે વિરામ લેવાનું મળીએ વિરામ બાદ